राजकोट दक्षिण बैठक पण छे दमदार। 1995 થી અત્યાર સુધી આ બેઠક પર ભાજપનો જોવા મળ્યો છે દબદબો। આ બેઠક પર ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળાને ટિકિટ આપી છે, જ્યારે કે કોંગ્રેસ તરફથી હિતેશ વોરા મેદાનમાં છે, તો આપમાંથી શિવલાલ બારસિયાએ ઝુકાવતા અહીં ત્રિપાંખીયો જંગ છે। दक्षिण बैठक ने भाजप माटे सुरक्षित बैठक गणवामां आवे छे। 1995 थी आ बैठक भाजपना कब्जा में छे। छेली त्रण टर्म थी अहींथी भाजपना गोविंद पटेल चूंटाता हता। आ वखते भाजपे गोविंद पटेल ने विराम आपी रमेश टीलाळा ने टिकट आपी छे, तो आ तरफ कोंग्रेसे हितेश वोरा ने टिकट आपी छे। कोंग्रेसना उम्मीदवार हितेश वोरा भाजप उम्मीदवार रमेश टीलाळाना एक ज गामना अने एक ज समाजमांथी आवे छे, तो आम आदमी पार्टीना उम्मीदवार शिवलाल बारसिया छे। भाजपना उम्मीदवार तरीके फॉर्म भरता पहला रमेश भाई टीलाळाए खोडलधाम ट्रस्टमांथी राजीनामु आप्युं हतुं। चूंटणी जंगमां उतरवा साथे ट्रस्टी पद छोड़वुं पड़े छे। अगाउ आम आदमी पार्टीना शिवलाल बारसिया पण खोडलधाम ट्रस्टमां सक्रिय हता। विधानसभानी आ बैठक पर 53,000 लेउवा पटेल अने 7,000 जेटला कड़वा पटेलना मत छे। आम पाटीदार मतनी संख्या 60,000 जेवी छे। ते सिवाय ओबीसी समाजना मतदारोनो सरवाळो पण मोटो थाय छे। राजकोट दक्षिणमां 3 लेउवा पटेल उम्मीदवारों वच्चे चूंटणी जंग छे। साम सामे हरीफ होवा छतां त्रणे उम्मीदवारों वच्चे काका भत्रीजा अने मामानो दूर दूरनो संबंध पण रहेलो छे। आम त्रणे मुख्य पक्ष अहीं लेउवा पटेल उम्मीदवारने टिकिट आपी होय, आ बैठक परनो चूंटणी जंग एटलो सरळ नहीं रहे तेवो मत छे। मतदान ने गणतरीनी घड़ीओ ज बाकी छे त्यारे मोरबीमां एक वेपारीए मतदान जागृति माटे अनोखुं अभियान शुरू कर्युं छे। प्रथम तबक्काना मतदान ने लईने तैयारीओ थई गई छे पूर्ण। हवे मतदान ने गणाई रही छे घड़ीओ। आ वखते रेकॉर्ड ब्रेक मतदान थाय ते माटे चूंटणी पंच पण जोर शोर थी तैयारी करी रह्यु छे। तरे केटलाक लोको अने वेपारीओ पण मतदान अंगे लोकोने जागृत करे छे। लोको वधु ने वधु मतदान करे ते माटे मोरबीना फूटवेरना वेपारीए नवतर प्रयोग कर्यो। મોરબીના તખ્તસિંહજી રોડ પર આવેલા સિટી પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાઇન ફૂટવેર નામની દુકાન ધરાવતા વેપારીએ જે લોકો ફૂટવેર ખરીદે છે તેને બિલમાં મતદાન જાગૃતિનો સંદેશ સાથેનો સિક્કો મારીને આપે છે। તો આપણે આ રીતે આજથી 10-12 દિવસથી આ રીતે બિલ આપણે આપી છીએ। અંદાજે 100 આસપાસ રોજ ફાઇનમાંથી, એટલે કે અંદાજે 1200-1300 ફાઇનમાંથી, અને એવરેજે રોજ 201 બિલ ફેક્ટરીએથી જતા હોય છે, જે 15 દિવસ અહીંયા થઈ ગયા તો એ રીતે 3000 બિલ અહીંયાથી કદાચ ગયા હશે। અને દરેકને બિલ તો આપીએ છીએ, સાથે સમજાવી પણ છીએ કે મતદાન કરવું એ આપણી ફરજ છે। મૌખિક રીતે પણ ગ્રાહકોને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે। આ સંદેશને ગ્રાહકો પણ સ્વીકારી રહ્યા છે અને ફરજિયાત મતદાન કરશું અને કરાવીશું એવો કોલ પણ આપી રહ્યા છે। મોરબીના તબીબો બાદ હવે વેપારીઓ પણ 100% મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે। અહીં આપણે સિક્કો મારવામાં આવે છે બિલમાં, જે મતદાન માટેનો હોય છે, અને મતદાન કરવું જરૂરી છે। આપણે 1 તારીખે સૌએ મતદાન કરવું જોઈએ। હું લોકોને અપીલ કરું છું કે બધા સૌ મળીને આપણે મતદાન કરીએ। ત્યારે હવે વેપારીઓ અને ચૂંટણી પંચની મહેનત રંગ લાવે તેવી આશા રાખીએ। તો આ તરફ પરિમલ નથવાણીએ કરી છે અપીલ। ગુજરાતની જનતાને મતદાન માટે પરિમલ નથવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે। લોકો અચૂક મતદાન કરે। 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન કરવા માટે પરિમલ નથવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતની જનતાને અપીલ કરી છે। વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે, તારીખ 1 અને 5 એ આપણા માટે બહુ અગત્યનો દિવસ છે। લોકશાહીમાં આપણી મતની કેટલી કિંમત હોય એ આપણે સમજીએ છીએ, અને જો મત ન આપીએ તો પછી આપણે કોઈને દોષ આપી શકતા નથી, કારણ કે મત છે એ તમારો અધિકાર છે, અને જો એ આપણે અધિકારનો ઉપયોગ ન કરીએ તો આપણને બોલવાનો અધિકાર પણ નથી। સૌને વિનંતી છે કે આપનો કિંમતી મત સમય કાઢી અને તારીખ 1 અને 5માં આપણે વિધાનસભાની ચૂંટણીમાં આપણે વોટ આપવો જોઈએ। ચાહે કોઈ પણ પક્ષને આપ વોટ આપો, પરંતુ વોટ આપવો એ આપણો અધિકાર છે, એનો પૂરો ઉપયોગ કરજો। અને આ પર્વ આપણા માટે છે,
અને આપણે જો વોટ નહીં આપીએ તો એનો નુકસાન